આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોય. તો છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા હાઈવે રોડ પર આવેલા રેલવે બ્રિજ પર વરસાદમાં મોટા ગાબડા પડ્યા, સળિયા બહાર દેખાઈ આવ્યા. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર દરરોજ હજારો વાહનો અવરજવર કરે છે અને આ હાઈવે પર ચિસાડીયા અને નાની સઢલી ગામ વચ્ચે રેલવે ક્રોસિંગ આવતું હોવાથી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ બ્રિજ પર મોટા ગાબડા પડ્યા હોવાનું જણાય છે અને આરસીસી પુલના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે, જેથી કોઈ ગંભીર અકસ્માતની ભીતિ જણાઈ રહી છે. દરરોજ હજારો વાહનોની અવરજવર આ પુલ પર થતી હોવાથી તેને તાત્કાલિક રિપેરિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ થઈ છે અને આ બ્રિજની આ હાલત જણાઈ રહી છે. જો વધુ વરસાદ પડે તો શું દશા થશે એ વિચારવા જ રહ્યું છે. મોટા ભારદારી વાહનો જ્યારે આ બ્રિજ પરથી પસાર થાય ત્યારે બ્રિજમાં વાઇબ્રેશન થાય તો શું તંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.